तो अहीं भागीदारी करारनामामां सामान्य रीते केवी जोगवाईओ करवामां आवती होय, तो अहीं जे जोगवाईओ अहीं करवामां आवे छे एनो आपणे अहीं व्यवस्थित अभ्यास करीए। तो करारनामानी अंदर केवी जोगवाईओ लखवामां आवती होय तेमां पहेली विगत छे भागीदारोनी विगतो। आ पहेलो पॉइंट, करारनामानी अंदर केवी जोगवाईओ छे ई करवामां आवे, तो भागीदारोनी विगत। भागीदारोनी विगत तो एनी अंदर शुं लखवामां आवे, तो काई भागीदारनुं नाम, भागीदारनुं सरनामुं, एटले टूंकमां अहींया भागीदारोनी अंगत विगतो छे ए अहींया पहेला लखवामां आवे। त्यार पछी आवे नंबर बे, पेढीनी विगतो। आ बीजो करारनामानी अंदर बीजी जोगवाई छे पेढीनी विगतो, तो पेढीनी विगतमां शुं लखवामां आवे, तो काई पेढीनुं नाम, पेढीनुं सरनामुं, क्यां स्थळ उपर तमारी पेढी आवेली छे, ई बधी माहिती तमारे अहींया लखवानी होय छे। त्रीजी विगत आवे धंधानो प्रकार। अहींया भागीदारो बधे भेगा मळीने पेढी तो चालू करे छे, પણ આ પેઢી તમે કયા પ્રકારનો ધંધો કરવા માંગો છો એનો ઉલ્લેખ પણ અહીંયા તમારે કરવો ફરજિયાત છે। ત્યાર પછી આવે નંબર 4 ઉપર ભાગીદારીનો પ્રારંભ। ભાગીદારીનો પ્રારંભ એટલે અહીંયા ભાગીદારો બધે ભેગા મળીને પેઢી તો ચલાવવાના છે, પણ આ ભાગીદારી પેઢી કઈ તારીખથી અસ્તિત્વમાં આવશે તે અંગેની વિગતોનો પણ અહીંયા સમાવેશ છે, એ કરવામાં આવે છે। ત્યાર પછી નંબર 5, હવે અહીંથી જે કરારનામાની જોગવાઈઓ છે એ 5 નંબરથી તમારે ખાસ જોવાની છે, કારણ કે આની અંદર હવે જે એક વિકલ્પ પૂછાય છે એ વિકલ્પ આની અંદરથી પૂછાતા હોય છે, એમાં આવે નંબર 5 ઉપર મૂડી। તો અહીંયા દરેક ભાગીદારે અંતે પેઢી ચાલુ કરવી હોય તો પહેલી જરૂરિયાત કોની ઉદ્ભવે? મૂડીની। તો અહીંયા દરેક ભાગીદારે કેટલી મૂડી લાવવાની રહેશે તેનો ઉલ્લેખ પણ કરારનામાની અંદર કરવામાં આવે છે, પણ એક ખાસ વસ્તુ છે કે અહીંયા બધા ભાગીદારોએ મૂડી લાવવી ફરજિયાત નથી। અમુક ભાગીદારો મૂડી લાવે, અમુક ભાગીદારો મૂડી ન પણ લાવે, કારણ કે ભાગીદારીના પ્રકારો તમે 11મા ધોરણમાં ભણી ગયા કે ભાગીદારના પ્રકારો કયા પ્રકારના છે। તો અહીંયા કોઈ નફાના હેતુથી ભાગીદારમાં જોડાયેલો હોય, કોઈ સક્રિય ભાગીદાર હોય, કોઈ નામનો ભાગીદાર હોય, એટલે અહીંયા અમુક ભાગીદારો છે એ મૂડી લાવશે, અમુક ભાગીદારો મૂડી ન લાવે, એટલે અહીંયા ભાગીદારોએ મૂડી લાવવી ફરજિયાત નથી। ત્યાર પછી આવે નંબર 6 ઉપર મૂડી પર વ્યાજ। મૂડી પર વ્યાજ, તો ખાસ એક વસ્તુ યાદ રાખવાની છે કે અહીંયા ભાગીદાર છે ઈ પેઢીને મૂડી આપશે, ખાસ ધ્યાન રાખજો, ભાગીદાર પેઢીને મૂડી આપશે, તો પેઢી છે એ ભાગીદારને વળતર સ્વરૂપે શું આપે? તો કે મૂડી પર વ્યાજ। પેઢી મૂડી ઉપર વ્યાજ કોને આપશે? ભાગીદારને। તો ભાગીદારને જો મૂડી પર વ્યાજ આપે તો મૂડી પર વ્યાજ એ ભાગીદારની આવક થાય અને પેઢીનો ખર્ચ થાય, આ ખાસ ધ્યાનમાં રાખજો। તમે વિકલ્પમાં પૂછાય કે મૂડી પર વ્યાજ એ ભાગીદાર માટે શું ગણાય, તો ભાગીદાર માટે આવક ગણાય, મૂડી પર વ્યાજ પેઢી માટે શું ગણાય, તો મૂડી પર વ્યાજ એ પેઢી માટે ખર્ચ ગણાય, એક ખાસ ધ્યાનમાં રાખજો। તો મૂડી પર વ્યાજ, મૂડી પર વ્યાજનો કરારનામાની અંદર ઉલ્લેખ કરવો પડે, શું કામ? તો કે અહીંયા ભાગીદાર છે એ પેઢીને મૂડી આપશે,
तो पेढ़ी भागीदार ने वर्तर स्वरूपे मूड़ी पर व्याज आपशे। तो मूड़ी पर व्याज केटला टका गणू केनो उल्लेख करारनामानी अंदर करवो पड़े छे। मानी लो मूड़ी पर व्याज नो उल्लेख करारनामामा करेल न होय तो पेढ़ी भागीदार ने मूड़ी पर व्याज चुकवशे नहीं। आखा ध्यान में रखो, जो भागीदारी करारमा मूड़ी पर व्याज नो उल्लेख करेल होय तो केटला टका व्याज गणवू ई करार मुजब मूड़ी पर व्याज गणवामा आवशे। पण जो करारनामानी अंदर मूड़ी पर व्याज नो कोई उल्लेख करेलो न होय, एटले के मूड़ी पर व्याज केटला टका गणवू एनो व्याज नो दर आपेल न होय, करारनामामा उल्लेख करेलो न होय, तो मूड़ी पर व्याज पेढ़ी चुकवशे नहीं।